नमस्कार, आप सबनु स्वागत छे रियल समाचार मां। समाचार ने शुरुआत करिए मुख्य समाचार थी। राज्यना 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નિમાયા, તેઓ અમદાવાદના ગોટલાડીવાના ધારાસભ્ય છે। સુરતમાં 600 કરોડના શ્રીજીની સ્થાપના કરાઈ, ડાયમંડ દ્વારા બનાવાયા છે શ્રીજી। મારુતિ ધૂન મંડળ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો। જાંગીરપુરા પોલીસે બે ચોરોને રંગ્યા હાથે ચોરી કરતા ઝડપી પાડ્યા। હજીરામાં ચાલતી ટ્રકમાં આગ લાગ્યા થાય દોડધામ મચી। અડાજણમાં પોલીસનો ખોફ ઓસર્યો, ફોટોગ્રાફરના ગળામાંથી ચેઇન તોડી બદમાશો ફરાર। સમાચારો વિગતે જોઈએ। ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે। તેઓ અમદાવાદના ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે। તેઓ ભાજપના એક સાદગી ભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે। ભૂપેન્દ્ર પટેલ ઓડાના ચેરમેન રહી ચૂક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં ક્યાં ક્યાં નેતાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ વિવિધ અટકળો થઈ રહી હતી। રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી। ત્યારબાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું। ગણેશ ઉત્સવ દરમિયાન સુરતમાં અનેક પ્રકારની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે ત્યારે સુરતના ડાયમંડના શ્રીજી એક અંદાજ મુજબ આ ડાયમંડ ગણેશાની કિંમત 600 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે। ડાયમંડ ગણેશાની આજથી હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયા અને તેમનો પરિવાર પોતાના ઘરમાં 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી શ્રીજીની આરાધના કરશે। સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે। આ ગણેશ રફ ડાયમંડમાં જોવા મળે છે। દર વર્ષે તેઓ પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ ગણવામાં આવે છે, પરંતુ કનુભાઈ અસોદરિયા ક્યારેય પણ આ ગણેશજીની કિંમત બતાવતા નથી, કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે। ગજાનનનું આ સ્વરૂપ સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયા પરિવાર પાસે છે। આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે, જેનું વજન 182.53 કેરેટ છે અને 36.5 ગ્રામની છે। તમને જણાવી દઈએ કે કોહિનૂર 105 કેરેટનો હીરો છે, જ્યારે ગણપતિની પ્રતિમા 182.53 કેરેટની છે, જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિકનો દરજ્જો પણ આપ્યો છે। દેશ વિદેશની ઘણી જાણીતી હસ્તીઓ પણ આ 600 કરોડના ગણેશજીના દર્શન માટે સુરત આવી ચૂક્યા હોવાનું જાણવા મળે છે। સુરતના ડાયમંડ ગણેશાના દર્શન કરવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર ડેમોક્રેટિક પક્ષના કમલા હેરિસે પણ તસવીર મંગાવી હતી। હાલ 25 દેશના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે આ ગણેશાની તસવીર છે। અમેરિકાના કેલિફોર્નિયાના મંદિરમાં પણ આ ડાયમંડ ગણેશાની તસવીરો મૂકવામાં આવી છે। સુરતમાં મારુતિ ધૂન મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા। સુરતમાં ગણેશોત્સવની રંગીચંગી ઉજવણી થઈ રહી છે ત્યારે સરથાણા જકાતનગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં સેવાની આહલક જાગી છે। મારુતિ ધૂન મંડળ તથા મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સવારના 9 વાગ્યાથી શરૂ થયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવકો રક્તદાન કરવા ઉમટી પડ્યા છે, જેથી સાંજ સુધીમાં 700થી વધુ બોટલ રક્ત એકત્ર થાય તેવો અંદાજ આયોજકો દ્વારા લગાવવામાં આવ્યો છે। મારુતિ ધૂન મંડળના ટ્રસ્ટી વિપુલભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે સરથાણા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યું હતું
પ્લાનિંગ પ્રમાણે ગણેશોત્સવ દરમિયાન આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આ ઋષિ પંચમીના પાળના હોવાથી પિતૃઓને પણ આ રક્તદાન કેમ્પથી રક્ત આપીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં યુવકો રક્તદાન કરી રહ્યા છે। राजेश मगनभाई वेकरिया, श्री मारुति सेवा वेलफेर ट्रस्ट संचालित श्री मारुति धुन मंडल आज सरथाणा कम्युनिटी हॉल में गणेश उत्सव 2021 अंतर्गत अमे दर वर्षे दसे दस दिवस अलग अलग प्रोग्राम करता हुए छे। ए प्रोग्राम अंतर्गत आज मेगा ब्लड डॉट कैम्पनु आयोजन राखेलू छे। हालना समय ने आ कोरोना महामारी में जे रक्तनी अछत सर्जाणी छे ए समय ने ध्यान में राखीने अमे आ मेगा ब्लड डोनेटनु आयोजन करेलू छे अने 551 रक्तनु अमे निर्धार करेलो छे अने एनाथी पण वधारे अमे करीशुं एवी आशा छे। अने सूरत शहेरनी बधी संस्थाओनो महानुभावोनो संतश्रीओनो मेहमाननो खूब अमने सपोर्ट रह्यो छे ए बदल अमे बधानो ज हार्दिक स्वागत करीए छीए अने ऋणी करीए। तो લોકોનું છે ને અત્યારે એમનું બહુ એલું માનવું છે કે રક્તદાન કરવાથી શરીરમાં આપણે રક્તની કમી થાય અને બહુ બધી બીમારી થાય, પણ એ સદંતર ખોટું છે। અચ્છા, જેને વેક્સિન લીધી હોય એ લોકો પણ 15 દિવસ પછી રક્તદાન કરી શકે છે। 18 વર્ષથી લઈને 65 વર્ષના લોકો રક્તદાન કરી શકે છે। જેમની વજન 45 કિલો કરતાં વધારે હોય એ લોકો પણ રક્તદાન કરી શકે છે અને રક્તદાન ફરજિયાત કરવું જ જોઈએ, જેનાથી નવું લોહી પણ બને છે, જેવું ડૉક્ટરનું કહેવું છે। સુરતના જહાંગીરપુરા સારોલી બ્રિજ નજીક મહાકાળી ટી નાસ્તા સેન્ટરમાં ગત રાત્રે ચોરી કરવા ત્રાટકનાર 4 પૈકી 2 ચોરને જહાંગીરપુરા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે ભાગી જનાર 2 ચોરની શોધખોળ હાથ ધરી છે। જહાંગીરપુરા સ્થિત પ્રયોશા હોટલ નજીક પરિમલનગર સોસાયટીમાં રહેતો રાજનસિંહ ચંદ્રકુમાર ચૌહાણ જહાંગીરપુરા સરોલી બ્રિજ નજીક નહેરની બાજુમાં મહાકાળી ટી નાસ્તા સેન્ટર ચલાવે છે। ગત રાત્રે તસ્કરોએ મહાકાળી ટી નાસ્તા સેન્ટરમાં ચોરી કરવા ત્રાટક્યા હતા। તસ્કરો દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ગલ્લો તોડી રહ્યા હતા। આ અરસામાં ત્યાંથી પસાર થઈ રહેલી જહાંગીરપુરા પોલીસને શંકા જતા તપાસ કરી હતી, જે અંતર્ગત ચોરી કરવા ત્રાટકનાર 4 પૈકી 2 ચોર મુકેશ ગોપાલ સોલંકી અને અશોક ઉર્ફે કાળિયો બાબુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા, જ્યારે તેમના 2 સાથીદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા। જહાંગીરપુરા પોલીસે 4 વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી ભાગી જનાર 2 ચોરની શોધખોળ હાથ ધરી છે। સુરતના હજીરા વિસ્તારના રસ્તે દોડતા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા ખાનગી કંપનીના ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। ચાલકની સમયસૂચકતાના પગલે દુર્ઘટના ટળી હતી। સુરતના હજીરા વિસ્તારમાં શનિવારે મધરાત્રે રસ્તે દોડતા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। LNT કંપનીના ગેટ નંબર 3 નજીક બનેલી ડમ્પરમાં આગની ઘટના બાદ સ્થાનિક રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ડમ્પરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવામાં આવ્યો હતો। ડમ્પર ચાલકની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી। આગની આ ઘટનામાં ડમ્પર બળીને ખાક થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સુરતના અડાજણમાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે, જેમાં ફોટોગ્રાફરના ગળામાંથી 4 તોલાની ₹95,000ની સોનાની ચેઇન તોડીને 2 બદમાશો મોપેડ પર ભાગી ગયા હતા। આ ઘટના બાદ ફોટોગ્રાફરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતમાં દિવસે ને દિવસે ચીલ ઝડપની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। સુરતના અડાજણ LP સવાણી રોડ પરથી ચાલતા જતા ફોટોગ્રાફરના ગળામાંથી 4 તોલાની ₹95,000ની સોનાની ચેઇન તોડી 2 બદમાશો મોપેડ પર ભાગી ગયા હતા। ફોટોગ્રાફરે બુમાબૂમ કરી પકડવા પ્રયાસ કર્યો છતાં બંને ભાગી નીકળ્યા હતા। અડાજણ પોલીસમાં ફોટોગ્રાફર મિતલ છગન પટેલે ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે CCTV ફૂટેજ મેળવી બંને બદમાશોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। ફોટોગ્રાફર ચાર તારીખે રાત્રે મળવા માટે ચાલતો હતો, તે વખતે રસ્તામાં ચીલ ઝડપનો બનાવ બન્યો હતો। સુરતના દક્ષેશ્વર કલ્યાણ કુટીર પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ટ્રક ધડાકાભેર BRTSની રેલિંગ સાથે ભટકાઈ હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। સુરતમાં 6 શવારે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતના ઉધના દક્ષેશ્વર
કલ્યાણ કુટીર પાસે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી ટ્રક ધડાકાભેર બીઆરટીએસની રેલિંગ સાથે ભટકાઈ હતી। જોકે આ અકસ્માત રાત્રિના કર્ફ્યુના સમયમાં થયો હતો જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। અકસ્માતની આ ઘટનાને લઈને લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। જોકે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો। અખિલ ભારતીય અધિ મહાસંઘમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરતના ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ વિધાનસભાના ઝોન ઇન્ચાર્જ સુરેશ વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી। અખિલ ભારતીય આદિ મહાસંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરતના ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ વિધાનસભાના ઝોન ઇન્ચાર્જ સુરેશ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે, જે હેતુથી દેવી પૂજક સમાજના આગેવાનો દ્વારા તેઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। આ સન્માન સમારોહનું આયોજન પોક નાગલ શીતલ ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં પાર્ટીના મહાનુભાવો, ધારાસભ્ય, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ અને મહામંત્રી અને સંગઠનની ટીમ હાજર રહી હતી। સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમારા સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો। દિલ્હી ખાતે આ કાર્યક્રમમાં મારી પસંદગી કરવામાં આવી હતી, આ બદલ હું દિલ્હીના તમામ આગેવાનો અને સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા। આજે મારું સન્માનનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અમારા સમાજ દ્વારા, મારી નિમણૂક થઈ છે એ બારામાં। ગુજરાતમાં હું પહેલો મહામંત્રી તરીકે મારી જવાબદારી વિરાટ દેવ સમયમાં હું ગુજરાત પ્રદેશ મહામંત્રી હતો। આગળ દિલ્હીમાં 31 ઓગસ્ટે અમારો આદિવાસન કાર્યક્રમ હતો, એમાં અલગ અલગ રાજ્યના ભારતમાંથી બધા જ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। ત્યાં મારી પસંદગી મારા રાષ્ટ્રીય અધ્યક્ષ દુપસિંહભાઈ બિરબિયા એમને મને જે જવાબદારી ગુજરાતમાં આપી છે, તો અખિલ ભારતીય આદિ મહાસંઘમાં ગુજરાતમાં હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી આપી છે એ બદલ હું અમારી કોર કમિટી અને અમારા દિલ્હીના આગેવાનો, અમારા સમાજના આગેવાનો અને મારા સૌ દેવગ્રહ સમાજના નાના મોટા વડીલો, માતાઓ, બહેનો જેઓએ મને સાથ સહકાર આપ્યો। આજે હું ભારતીય જનતા પાર્ટીમાં એક સક્રિય કાર્યકર્તા તરીકે હું કામ કરતો હતો, જવાબદારી નિભાવી છે મેં યુવા મોરચા પ્રમુખ મહામંત્રી તરીકે, ઝોનનો ઇન્ચાર્જ તરીકે, હજુ મારી કામ ચાલુ છે ઝોનનો ઇન્ચાર્જ તરીકે। તો પાર્ટીમાં કામ કરીને આજે જે મારી પસંદગી મારા સમાજમાં કરવામાં આવી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુરતના ભરીમાતા રોડ પર આવેલા ઝૂંપડાઓમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઝૂંપડાઓમાં રહેલી ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। સુરતના ભરીમાતા રોડ પર ઝૂંપડાઓમાં સવારે એકાએક આગ લાગી ગઈ હતી। ઝૂંપડાઓમાંથી ધુમાડો બહાર આવતા નાસભાગ મચી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બીજી તરફ ઝૂંપડાઓમાં આગની ઘટનાને લઈ રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો। લોકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં લીધી હતી, જેથી રહીશોએ રાહતનો દમ લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઝૂંપડાઓમાં રહેલી ઘરવખરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મોત થયાનો થશે ઉલ્લેખ, સરકારે કરી નવી ગાઈડલાઈનની જાહેરાત। આ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે ફરી વખત અરવિંદ કેજરીવાલની પસંદગી। નાસાએ મંગળ પર જીવન લાયક જગ્યાની આશા જગાવી મંગળ પર શોધ્યું મીઠું। આવતા મહિને પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થવાની શક્યતા। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ।
વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. હવે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મૃત્યુ થયું છે તેવું કારણ પણ દર્શાવવામાં આવશે. આ જાણકારી ભારત સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે. સરકારે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નવી ગાઈડલાઇન તૈયાર કરી છે, જે પ્રમાણે કોરોનાથી સંબંધિત મોતમાં ઓફિશિયલી ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ 10 દિવસ પછી સરકારે આ ગાઈડલાઇન્સની જાહેરાત કરી છે. ગાઈડલાઇન પ્રમાણે માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે જેમાં દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ, મોલેક્યુલર ટેસ્ટ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટની તેની જાણકારી આપવામાં આવશે. ઝેર પીને આત્મહત્યા, હત્યા કે અકસ્માત સહિત અન્ય કારણોથી થયેલા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે નહીં. ભલે મૃત્યુ પામનાર દર્દી કોરોના સંક્રમિત હોય, એવા દર્દીઓ જેમનું હોસ્પિટલ અથવા ઘર પર મોત થયું હોય અને જેમાં પંજીકરણ સંસ્થાને જીવન અને મૃત્યુ પંજીકરણ એક્ટ 1969 પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ 4 અને 4A આપવામાં આવ્યું હોય છે, માત્ર તેમના મોત જ કોરોના સંબંધિત ગણવામાં આવશે. ગાઈડલાઇનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય અથવા મૃત્યુ પ્રમાણપત્રમાં આપવામાં આવેલા મૃત્યુના કારણથી મૃતકના પરિવારને સંતોષ ન થાય અને જેઓ ઉપરોક્ત ધોરણો દ્વારા આવરી લેવામાં આવતા ન હોય તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો જિલ્લા સ્તરે રચાયેલી સમિતિને જાણ કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કાર્યકારણની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય સંયોજક, પંકજ ગુપ્તાને સચિવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષા અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. અરવિંદ કેજરીવાલને સતત 3જી વખત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં પાર્ટીના બંધારણને સંબોધિત કરીને અનેક બદલાવ કરવામાં આવ્યા છે. સંવિધાનમાં પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈપણ સદસ્ય કે એક પદાધિકારી તરીકે એક જ પદ પર 3-3 વર્ષના સતત 2 કાર્યકાળથી વધારે નહીં રહે, પરંતુ બાદમાં તેને બદલી નાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવાની છે, જે આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્વની છે. પાર્ટી પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ છે અને આ વખતની ચૂંટણીમાં તે વિજયનો દાવો કરી રહી છે. તે સિવાય પાર્ટી ઉત્તરાખંડમાં પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને તે માટે મુખ્યમંત્રીને ઉમેદવાર જાહેર કરાયા છે. મોંઘવારીમાં પીસાઈ રહેલી પ્રજાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આગામી મહિને સીએનજી અને પીએનજીની કિંમત 10-11% જેટલી વધવાની સંભાવના છે. બ્રોકરેજ ફર્મ ICICI સિક્યુરિટીઝની એક રિપોર્ટમાં કહેવાયું છે કે સરકાર દ્વારા નિર્ધારિત ગેસના ભાવ લગભગ 76% આસપાસ વધશે, જેની અસર સીએનજી અને પીએનજીની કિંમતો પર થશે. કેન્દ્ર સરકાર દર 6 મહિને કુદરતી ગેસના ભાવની સમીક્ષા કરે છે અને આ વખતે 1 ઓક્ટોબર 2021 રોજ નવી કિંમત જાહેર કરાશે. હાલ નેચરલ ગેસની કિંમત $1.79 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ છે, જે 1 ઓક્ટોબર 2021 રોજ વધીને $3.15 પ્રતિ યુનિટ થવાની સંભાવના છે. કુદરતી ગેસના નવા દર 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે. સરકાર ભાવ નક્કી કરવા માટે કુદરતી ગેસનું એક્સપ્લોરેશન કરનાર દેશોની કિંમતને અનુસરે છે. તે ઉપરાંત કુદરતી ગેસના શારકામ સાથે જોડાયેલી ખાનગી કંપનીઓ માટે $7.4 પ્રતિ MMBTU થઈ શકે છે. સીએનજી પીએનજી રાંધણ ગેસનો ઉપયોગ વાહન, રસોઈ અને ઔદ્યોગિક એકમોમાં થાય છે. શહેરી ગેસ વિતરણ કંપનીઓ ઇંધણની કિંમત 10-11% સુધી વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે સામાન્ય માણસોને કમરતોડ ફટકો પડ્યો છે. એવામાં હવે સીએનજી પીએનજીનો ભાવ વધારા દાઝ્યા પર ડામ જેવો ગણાશે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે તાજેતરમાં જ મંગળ ગ્રહ પરથી પહાડોના સેમ્પલ કલેક્ટ કર્યા છે. આ સેમ્પલ સંકેત આપે છે કે એક સામ્ય એવો હતો જ્યારે જીવનલાયક પર્યાવરણ મંગળ પર છે. આ કોર સેમ્પલ જ્વાળામુખીમાંથી નીકળેલા લાવામાંથી બનેલા પહાડોના સંકેત આપે છે, જેમાં પથ્થર ઓછા અને લોખંડ અને મેગ્નેશિયમ વધુ હોય છે. નાસાએ પોતાના મિશન માટે સિલેક્ટ કર્યો છે કારણ કે રિસર્ચમાં તે સંભાવના કરવામાં આવી છે કે ક્યારેક ત્યાં પાણી હતું. હવે નવા સેમ્પલ દ્વારા આ વાતને જાણવામાં મદદ મળી શકે છે. આ પ્રાચીન જળના ક્યારે બન્યા અને ક્યાં ગાયબ થઈ ગયા, વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમનાથી જીવનની આશા પણ વધી ગઈ છે. રોવર માટે લેવામાં આવેલા સેમ્પલ અને પહેલા જે પહાડો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા બંનેને જોઈ વૈજ્ઞાનિકો આ વાતનું અનુમાન લગાવી રહ્યા છે કે અહીં ભૂમિગત જળ ઘણો સમય રહ્યું હતું.
વૈજ્ઞાનિકોની ટીમ અનુસાર પહાડોના સેમ્પલમાં એવું મીઠું મળ્યું છે જે ત્યારે બન્યું હશે, ત્યારે ભૂમિગત જળે ઓરિજિનલ ખનિજોને બદલી દીધા હશે। સંભવ છે કે પાણીની વરાળ બન્યા બાદ મીઠું રહી ગયું હોય। નાસાએ જણાવ્યું કે મીઠામાં કદાચ પાણી પણ રહી ગયું હોય, તેને ટાઈમ કેપ્સ્યુલ તરીકે ઉપયોગ કરી શકાય છે। તેનાથી મંગળની જળવાયુ અને અહીં જીવનની સંભાવના વિશે જાણી શકાય છે। હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર। રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નિમાયા, તેઓ અમદાવાદના ઘાટ લાડીવાના સભ્ય છે। સુરતમાં 600 કરોડના શ્રીજીની સ્થાપના કરાઈ, ડાયમંડ દ્વારા બનાવાયા છે શ્રીજી। મારુતિ ધૂન મંડળ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો। જાંગીરપુરા પોલીસે 2 ચોરોને રંગે હાથે ચોરી કરતા ઝડપી પાડ્યા। હજીરામાં ચાલતી ટ્રકમાં આગ લાગ્યાનો દોડધામ મચી ગઈ। અડાચણમાં પોલીસનો ખોફ ઓસર્યો, ફોટોગ્રાફરના ગળામાંથી ચેન તોડી બદમાશો ફરાર। રિયલ સમાચાર માત્ર બસ આટલું જ। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।